મેં તમને જે વાત કરી હતી ને પાર્સલ અત્યારે આવી ગયું. હા, એ પાર્સલ આ રહ્યું. તો એ પાર્સલને અનબોક્સિંગ કરવા હતું, વિડીયો જોયા રાખજો. ચાલો અનબોક્સિંગ. હા ભલે રી. થોડીક માથાકૂટ થઈ ગઈ હતી તો થઈ ગયું, તમે સાંભળતા જશો. મેં માઇક લગાડી દીધું હે, મારા હાથમાં જે હતી હું માઇક પકડીને વાત કરું. તો આનું અનબોક્સિંગ કરીએ, તો લેટ્સ ગો. મને એમ તો મોટા એવા લાગે છે. ઓ ભાઈ, આ તો બહુ મોટા એવા આયા એમેઝોન વાળા તમારે. હેઠે તો ઓલું જ છે, રબર શું કે પ્લાસ્ટિક આવું પીઠાની બીક તો લાગે. ફેરવામાં તો કમ્ફર્ટેબલ હે, એમ તો હાલા. હા, મને એમ છે રબર નહીં, પ્લાસ્ટિક ટાઈપ. ખાવું પોચું ખોલ્યો તો ખરી, પેલા જ મારે બે ત્રણ વાર પહેરવાની ટ્રાય મારવી જો. શૂઝ તો સારું હે, શૂઝમાં તો મને છે ક્વોલિટીમાં ઓલું લાગ્યું. આ હાવ જો આ પોચાય, જો આ રબડ હે ને. હા જો દબાય બાસો બરોબર, વરસાદ એવો આવે હે. એટલે તને મારે સોક્સ પહેરીને ટ્રાય મારવી પડે, પછી હું રાખીને કે પાછા મોકલાવી. એટલે શૂઝ લેવા માનતો નથી, મને એમ લાગે કે આ બહુ મોટા શૂઝ છે. મારા ભાઈને મેં અત્યારે પૂછ્યું ને, ભાઈ મોટા શૂઝ લાગે, શું લાગે? બરોબર લાગે. એ આ જાયમાં ના પડે એને ઈશારા કરી દીધા કે હાલા લાગે. તો આ શૂઝના સેના માટે એક શોર્ટ જોવા. જો મારો ભાઈ બાઇક લેવર હે, આ કઈ બાઇકનો હોય છે? મેક્સિમમ આ બાઇક હે ને 45 લાખની પાસે આવે આ બાઇક. આજુબાજુમાં બૂમ 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 એટલું હેન્ડ આપ્યું. જો જી મને કમેન્ટ કરશે ને એના માટે આવા શૂઝ ગીવ અવે. હાલો
ને વન કન્ડિશન ઉપર કે 2000 સબસ્ક્રાઈબર્સ આવવા જોઈએ તો આ શૂઝ હું 10 શૂઝ ગીવ અવે કરીશ 2000 સબસ્ક્રાઈબર ઉપર. ને વન વીકની અંદર આજે તારીખે કહી દઉં, એ તારીખ સાઈડમાં થશે, 22 તારીખે 22 એટલે નહીં 23થી ગણીએ 23, 24, 25, 26, 27, 28 29 તો 29 તારીખ સુધીમાં થઈ જવું જોઈએ. એક બી એક્સ્ટ્રા આવ્યો નકર અઠવાડિયે તારીખથી થાય ફીટ 7 ડેની અંદર 2000 થાય એટલે 10 શૂઝ ગીવ અવે આપણો ભાઈ કરશે, પાકું છે, પ્રોમિસ છે. નકર ગમે ન્યૂઝમાં દેખાડી દેજો કે આ RMD બ્લોગ્સ, તો ભાઈ બૂટ સારા લાગે તો લાઈક કરજો, તો બૂટના જો સિનેમેટિક. પહેલી વાત ઓનલાઈન શૂઝ લ્યો ને તો એમાં એક ખાસ જોજો, આ શૂઝ એક તો કમ્ફર્ટેબલ છે એ જોવાનું, પહેરવામાં આસાની થાય, ને પાછા શૂઝનું જો આ જોવાનું કે જો આ શૂઝ છે ને ક્યાંય રેડિયમ તો આવતું જ નથી, પણ આ શૂઝનું જો આજે ફારીકીથી છે ને આ ચેક કરવાનું, જો સિલાઈ ક્યાંય હે તૂટેલી છે, તૂટેલી છે, તૂટેલી છે, આગળથી જોવાનું, પાછું અહીંથી આમ છે ને લેતું આવવાનું, કારણ કે હું ઓનલાઈન ઉપર ભરોસો કરું પણ કેવો માઇનોર એમ ભરોસો પૂરો હોય, કારણ કે મેં એરમેક્સ છે ને અપટેમ્પો મગાવ્યા હતા નાઇકીના, એ મેક્સિમમ ઓરિજિનલ કેટલા ના ખબર આવે, 3500 કે એ ટાઈપ આવે, કરવાનું ખબર ગીત ધીમે કરવાની, કારણ કે કોપીરાઇટ આવે તો એ ના ચાલે, એટલે મેં કીધું હતું, કારણ કે મેં આ તો નમૂના કહેવાય એની પાસે, છોટા બચ્ચા કહેવાય, નાઇકી એરમેક અપ ટેમ્પો બે મગાવ્યા હતા, એક રેડ ને બ્લેક કલરનો, બે હું જ પહેરતો અને એક ભાઈને દીધા હતા, ભાઈને એટલે બે આડાહુડા પહેરતા, પણ એને બહુ શૂઝનો શોખ નહીં, તો એ બે મેં જ પહેર્યા હતા નાઇક યર અપ ટેમ્પો, ગૂગલમાં સર્ચ કર્યો કે યુટ્યુબમાં સર્ચ કર્યો, નકર અહીંયા ક્યાંક ફોટો આવતો. ભાઈને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો ને આપણા શૂઝ જોઈ લો, ખાલી એરમાં તો નહીં હોય, મેં તોડી ફોડીને જવા દીધા હતા, કેટલા 3500 એક જોડી હતી, 7000 ના શૂઝ હતા બે આયેલા રાખે, પ્યાર આપો યાર થોડો ઘણો પ્યાર આપો, ને 5000 સબસ્ક્રાઈબર થાય તો નાઇકી એરમેક્સ અપ ટેમ્પો 5 શૂઝ ગીવ અવે કરું, થાય તો નહીં નહીં નહીં, આ લટુ બહુ હમણાં આવે ને કપાય જ જશે હમણાં વાળે, મારે સેટ કરાવવા જવા જવા જવા, પણ એક તો ઓનલાઈનના કામમાં હોય, પાછું કંઈક બીજું કંઈક કામ યાદ આવી જાય, મળું હમણાં. અમારી ઉપર છે ને અહીંયા ગણપતિ બે ને હું ત્યાં જાઉં છું, તો એ મેં શું કરવા શૂઝ લીધા હતા એ હું તમને કહું. શૂઝ તો અત્યારે મારી 65 છે, આ શૂઝ છે ને બહુ ટ્રેન્ડિંગ શૂઝ છે ને, પહેલાં બહુ શૂઝ આવેલા હતા એમને, પહેલાં મારી પાસે નાઇકી મેર અપ ટેમ્પો હતા, તમે ફોટા જોયા હશે ને તો હું ફોટા પાછળ રાખીશ. મને એમ થયું હજી મારા શૂઝ લેવા જ છે, તો હું કોઈ ખારા મને લઉં, મારે એવું નથી હું શૂઝ લઉં ઢગલો એક લ્યો, મને ઓરિજિનલ લ્યો ને ભલે 20000 ઓખા,
ભલે 2000 નું હોય કે 3000 વધીને 4000 પણ અંદર નહીં ગયો. મેં 20000 ની જોયું હતું નાઇકીના શોરૂમમાં રાજકોટ, કહેવાય ને 1400 રૂપિયાની ટોપીઓ ખાલી એની બેન ને હું ઈસ્યા. એ તો એની વાત ના રાખું, સાઈડમાં આપણું મેઇન ટોપિક તો જી આ શૂઝ છે ને, આ શૂઝ ક્વોલિટી તો આની સારી છે બરાબર. અહીંયા ફોકસ લઈ લે, નથી લેતું શૂઝ એટલે લીધા હતા. બહુ મસ્ત શૂઝ છે, કમ્ફર્ટેબલ એવા છે ને કે કોઈ રાઇડિંગમાં જતું હોય ને માં કસમ શૂઝ છે એક નંબર, ફૂલી કમ્ફર્ટેબલ. મારા વોલ્ડ બૂટ હતા આના કરતાં મૂંઘા, મેં કેટલા 1500 લીધા હતા વોલ્ડ બૂટ. શું કે સગાઈમાં લગ્નમાં પહેરવાનું હોય નહીં પણ એના જેટલા કમ્ફર્ટેબલ નથી. બહુ કમ્ફર્ટેબલ છે, મેં એકવાર પહેરજો ને મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો. વિડીયો કેમ છે, સારો છે ને તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, હિટ લાઈક એન્ડ ડુ સબસ્ક્રાઈબ. આપણું કારણ હરખો બેહી લો, મારું કારણ એ નથી કે હું શૂઝ લઉં કંઈ કરું એ નહીં, પણ સબસ્ક્રાઈબર કે RMD ફેમિલીને એક સારી બેસ્ટમાં બેસ્ટ શૂઝ લેવા હોય તો મળે ને. આ ટ્રેન્ડિંગ શૂઝ છે, મેં આનું નામ હોય ખબર, બિનોદ. બિનોદ કે શૂઝ હે આ જાઓ મૂછું મૂંડવા દેંગે હમ, મૂછના જે કોટા પૂટા મૂછું વીગી નથી. હમણાં તો ઇન્સ્ટાગ્રામમાં હું હાલે છે ને કે નેટ મારે નહીં આવતું, શું છે એ નથી ખબર. હું વિડીયો પોસ્ટ કરું ને કો 5 વિડીયોમાંથી 1 વિડીયો પોસ્ટ થાય, હું તમને હજી પણ કરીને દેખાડીશ એ કાલના વ્લોગમાં. હું લોગ આ રાતે કરું, કેટલા વાગે, 2 વાગે હું કહું વ્લોગ છે તો હું કહું લીધો છે તો કરી નાખું. શૂઝ બહુ સારા છે, ને કોઈને રેકમેન્ડ કરું છું કે લેવા હોય તો લઈ શકો, મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો. તો વિડીયો સારો લાગ્યો હોય તો હિટ લાઈક એન્ડ ડુ સબસ્ક્રાઈબ. જે RMD ફેમિલીમાં નવો આવ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, ખૂબ પ્યાર આપો. યાર તમારા નાના ભાઈના નવો જ ગુજરાતી વ્લોગ જોવો હોય તો પછી તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરો. ને અમારું દેશી માઈક કેવું છે, હાથે બનાવેલું માઈક છે દેશી. અવાજ તો આઈ હોપ સારો આવ્યો હોય છે, બાકી નથી ખબર. તમે સાંભળો છો કે તમે કાલવાળો વ્લોગ જોયો હોય છે કે આમ વ્લોગ હતો એ બિનોદવારો, તો બિનોદવારો વ્લોગ જોયો હોય તો હિટ લાઈક એન્ડ ડુ સબસ્ક્રાઈબ. ટિલ ધેન બાય બાય, ટેક કેર. તો સ્ટે સેફ, સ્ટે હોમ, ઘરમાં બેહો, મજા કરો. આ કોરોના પતી જાય પછી તો ડરો ના થઈએ આપણે, બાકી કોરોનાની એની. તો હિટ લાઈક એન્ડ ડુ સબસ્ક્રાઈબ. વિડીયો સારો લાગ્યો હોય તો મળું પછી આવા ડેઈલી વ્લોગમાં. સપકાર બાય.